મને વિદ્યાર્થી મિત્રો, આજે નવા વિડીયો માં આપણે મોડલ વર્બ્સ સહાયક ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદો જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ મોડલ વર્બ્સ. સૌપ્રથમ તો આપણે એમાં કેન, ત્યારબાદ શુડ, મે, માઇટ અને મસ્ટ ની માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે આ સહાયકારક ક્રિયાપદો ક્યારે વપરાય છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, એના કેટલાક ઉદાહરણો પણ અહીંયા મેં દર્શાવ્યા છે. જરાક જોતા જઈએ. આ સહાયકારક ક્રિયાપદ કેમ? આ સહાયકારક ક્રિયાપદ કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વિશેની શક્તિ, ક્ષમતા કે આવડતનો અર્થ બતાવવા માટે વપરાય છે. જેમ કે તે કોઈ વ્યક્તિ આ કાર્ય કરી શકે છે, તો તે તેની કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે, તથા પરવાનગી કે મંજૂરી આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. તો પેલે વાક્ય જોઈએ. આઈ કેન સ્પીક તમે. આઈ કેન સ્પીક તમે મતલબ હું તમે બોલી શકું છું, તમે સોરી તમે લેંગ્વેજ એટલે ભાષા બોલવા માટે સક્ષમ છું. એવી જ રીતે he can swim. Swim એટલે આપણે ખબર છે તરવું, તે તરી શકે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિને આપણે વસ્તુ વાપરવી હોય તો ત્યારે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. can I use, can I use your pencil? use એટલે ખબર, your pencil તમારી પેન્સિલ, હું તમારી પેન્સિલ વાપરી શકું. see can't swim મતલબ કોઈ વ્યક્તિ તરી શકતું નથી, આપણે એવું દર્શાવવું છે. અહીંયા સી લીધું મતલબ છોકરી. સી કાન્ટ સ્વિમ મતલબ તે તરી શકતી નથી અથવા તરવા માટે સક્ષમ નથી. તો અહીંયા કેન નો આપણે ઉપયોગ જોયો, કોઈ પણ કાર્ય કરવા માટે તે શક્તિમાન છે અથવા તે કાર્ય કરી શકતું નથી એવું દર્શાવવું હોય ત્યારે આપણે કેન લઈએ છીએ. તો શુડ ક્યારે વપરાય? શુડ એ નૈતિક ફરજ હોય એવું દર્શાવે છે. તો આ સહાયકારક ક્રિયાપદ નૈતિક ફરજ દર્શાવે છે, અર્થાત આપણે કહી શકીએ કે આમ કરવું જોઈએ તેવો ભાવાર્થ પણ દર્શાવે છે. જેમ આપણે વાત કરી કે તેઓએ આમ કરવું જોઈએ, તેઓએ આમ ન કરવું જોઈએ. બે ત્રણ ઉદાહરણ આપણે જુઓ. વી શુડ સેવ ટ્રીસ. વી એટલે કે આપ સેવ ટ્રીસ એટલે આપણે ખબર છે વૃક્ષોને બચાવવા જોઈએ. શું બોલી? વૃક્ષોને બચાવવા જોઈએ. ત્યારે જોઈએ એવો શબ્દ આપણે યુઝ કરવો છે જે આપણે નૈતિક પર દર્શાવે છે કે આપણે વૃક્ષોને બચાવવા જોઈએ. તો ત્યારે શુડ નો ઉપયોગ થાય છે. વી શુડ સેવ ટ્રીસ. એવી જ રીતે આપણે બી કે આપણે પાણી બચાવવું જોઈએ અથવા આપણે એમ કેવું છે પાણી આપણે બગાડ ન કરવો જોઈએ એવું દર્શાવવું છે ત્યારે પણ આપણે શુડ વાપરી શકીએ છીએ. જેમ કે વી શુડ સેવ વોટર. આનો અર્થ એ થાય આપણે પાણી બચાવવું જોઈએ. હવે પાણી બગાડ ન કરવો જોઈએ, આપણે એવું કરવું હોય એવું કેવું હોય તો વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. એવી જ રીતે વી શુડ નોટ ચીટ અધર્સ. ચીટ એટલે શું થાય? છેતર. અને અધર્સ એટલે કે દિશાને. હવે ગુજરાતી કરીએ તો વી શુડ નોટ ટીઝ, સોરી વી શુડ નોટ ચીટ અધર્સ. તો આપણે બીજાને છેતરવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ બધા મોડલ વર્બ સહાયકારક ક્રિયાપદો તમને જે વાક્ય આપ્યા હોય ને તમે તેને ગુજરાતી કરો એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે ત્યાં તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે મે, મે અને માઇટમાં બહુ માઇનોર ફેર છે. મે ક્યારે વપરાય અને માઇટ ક્યારે વપરાય? માહિતી વપરાય કે આપણે જોઈએ. આ સહાયકારક ક્રિયાપદ રજા, મંજૂરી કે પરવાનગી વાપરવી હોય ત્યારે આપણે વાપરીએ છીએ. જેમ કે કોઈ આપણે ઓફિસમાં ગયા હોય તો આપણે શું બોલીએ છીએ? મે આઈ કમ ઇન સર. એવી જ રીતે શક્યતા દર્શાવવી હોય કે સંભાવના દર્શાવવા માટે, શક્યતા તો સંભાવના દર્શાવવા માટે કે શુભેચ્છા દર્શાવવા માટે પણ મે નો ઉપયોગ થાય છે. કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે હમણાં જ મેં કીધું કે આઈ કમ ઇન સર.
હું અંદર આવી શકું. એવી જ રીતે માય મધર મે કમ ટુમોરો. કમ એટલે આવું, ટુમોરો એટલે કે આવતીકાલે. આપણે સપોઝ એવી વાત કરીએ છીએ કે આપણા મમ્મી બારગામ છે અને ઈ કદાચ આપણે આવશે. આપણે શું બોલીએ? કદાચ. તેની શક્યતા છે. આપણે એમ કેવું છે કે કાલે કદાચ આવશે. આપણે વાપરી શકીએ માય મધર મે કમ ટુમોરો. એટલે વધારે શક્યતા હોય મે વપરાય, અને અલ્પ શક્યતા હોય વાક્યમાં અથવા ઓછી શક્યતા દર્શાવતા હોય ત્યારે માય વપરાય. મે ગોડ બ્લેસ યુ. શું આશીર્વાદ દર્શાવો હોય, શુભેચ્છા દર્શાવી હોય ત્યારે પણ મે નો ઉપયોગ થાય છે. અહીંયા મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે તો અર્થ થાય. આપણે જોયું મે, હવે માય. તો માય એ શું છે? માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. જ્યારે અલ્પ શક્યતા દર્શાવી હોય, ઓછી શક્યતા દર્શાવી હોય અથવા અનિશ્ચિતતા છે કે નિશ્ચિત નથી એવું જ્યારે વાક્યમાં દર્શાવવું હોય ત્યારે આપણે માઇટ નો ઉપયોગ કરીએ છીએ. પણ એ આપણે ક્યારે આપણે જ્યારે પણ વાક્ય ગુજરાતી કરી ત્યારે આપણે ખ્યાલ આવે, અથવા આપણે બોલતી વખતે ખબર છે કે શક્યતા સારું નહીવત છે અથવા ઓછી છે ત્યારે આપણે માઇટ વાપરીએ છીએ. જેમ કે હી માઇટ કમ ટુમોરો. ઉપરના વાક્યમાં શક્યતા વધુ હતી બોલતી વખતે, અહીંયા આપણે કહી શકીએ હી કદાચ આવી શકે પણ ફિક્સ નથી, શક્યતા કેવી ઓછી છે. તો ત્યારે આપણે માઇટ વાપરીએ છીએ. હી માઇટ કમ ટુમોરો. ધ ટીચર માઇટ પનિશ યુ. બે વ્યક્તિ વાત કરતા હોય તો શિક્ષક દર વખતે સજા કરે એવું જરૂરી નથી, પણ કદાચ તને સજા કરે એટલે પનિશ તરીકે સજા કરવી યુ તો સંભાવના જ્યાં ઓછી દર્શાવી હોય ત્યાં આપણે માઇટ વાપરીએ છીએ. એવી જ રીતે મસ્ટ જે ફરજિયાત પણ દર્શાવે છે કે આપણે એ કામ કરવું જ જોઈએ એવું દર્શાવવું જોઈએ કે આપણે ફરજિયાત પણ છે એવું દર્શાવવું છે ત્યારે મસ્ટ વાપરીએ છીએ. જોઈએ મસ્ટ આ સાથે કારક ક્રિયાપદ ફરજિયાત પણ દર્શાવે છે. એક ઉદાહરણ આપણે જોઈએ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. અવર એલ્ડર્સ એટલે કે આપણા વડીલો. રિસ્પેક્ટ એટલે કે માન, માન. તો આપણે આપણા વડીલોને માન આપવું જ જોઈએ. એ જ રીતે પીપલ મસ્ટ પે, પે એટલે કે ચૂકવવું, ટેક્સિસ એટલે કે વેરા, કરવેરા, ટેક્સિસ. તો લોકોએ કરવેરા ચૂકવવા જ જોઈએ અથવા કરવા જ જોઈએ એવું દર્શાવવું હોય, ફરજિયાત પણ દર્શાવવું હોય ત્યારે મસ્ટ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મોડલ વર્ષના અલગ અલગ સાથેકારક ક્રિયાપદો ક્યારે વાપરીએ. હવે આપણે વાક્યો જોતા જશું, તેને ગુજરાતી કરતા જશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો જે મિત્રો આપણે બધા સહાયકારક ક્રિયાપદની સમજ મેળવી. હવે એક પછી આપણે ગ્રામરમાં જે ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે થોડી સમજતા જઈએ અને પૂરતા જઈએ. સાથે સાથે ગ્રામરમાં જોતા જશો. પહેલો ટોપિક, પેલો પ્રશ્ન શુડ એન્ડ શુડ નોટ. શુડ ક્યારે વપરાય? આપણે જોયું કે નૈતિક ફરજ દર્શાવી હોય અથવા આપણે એમ કેવું કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ એવું દર્શાવવું જોઈએ. શુડ એન્ડ શુડ નોટ. તો પહેલાં તો વાક્ય અહીં આપેલું છે. ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ પણ તમને કીધું કે આ બધા વાક્યોમાં ખાસ કરો શું કરવું પડશે. જો તમે ગુજરાતી કરશો ને તો ઘણી વખત તમને જવાબ ખ્યાલ આવતો. આપણે અહીંયા મૂળ રૂપ લેવાનું ખાસ આપેલું હોય
દેખાય અને શુદ્ધ સાથે હંમેશા મૂળ રૂપ જ આવે એટલે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ જ આવે અહીંયા થઈ પછી શુડ નો પ્રેઝન્ટ માં આપણે શું કરવાનું મૂળ શબ્દ ઇઝ they should not taste animals આ ગુજરાતી કરો છો જવાબ થઈ they should not taste animals તેઓએ પ્રાણીઓને ખીડવવા જોઈએ નહીં their case telling a lie ગુજરાતી કરો છો a lie જૂઠું બોલું ખોટું બોલું દેવ ખોટું કહે છે તો બોલે છે બરોબર અહીંયા દેવે ખોટું બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ ન બોલવું જોઈએ આપણે એવું લેવા પડે બરોબર તો અહીંયા હી એની સાથે આપણે શું લેશું શુડ નોટ હવે ટેલિમાં કે આપણે શું કરવું પડે મૂળ શબ્દ મૂળ ક્રિયા એટલે કે ટેલ હી શુડ નોટ ટેલ અ લાઈ તેઓએ તેને જૂઠું બોલવું જોઈએ નહીં અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ તો શાઉટ આઉટ તો શાઉટ શબ્દનો અર્થ તમને ખબર છે હા શાઉટ મતલબ બૂમ પાડવી અહીંયા કેમ આવ્યું છે અંકિત વર્ગમાં બૂમ પાડી રહ્યો છે તો બૂમ પાડવી જોઈએ કે ન પાડવી જોઈએ હા ન પાડવી જોઈએ અહીંયા આપણે શું કરવું પડશે શુડ નોટ અને શાઉટિંગ માં શું કરવું પડશે શાઉટ શુડ નોટ શાઉટ રાખલી હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ તેને વર્ગમાં બૂમ પાડવી જોઈએ આપણે નકાર વાક્ય મહેનત કરતી નથી તો તેને આપણે એમ કેવું છે કે કરવી જોઈએ મહેનત કરવી જોઈએ વર્કિંગ માં આપણે મૂળ ક્રિયાપદ લેશું લેશું વર્ક શી શુડ વર્ક હાર્ડ હવે ગુજરાતી કરીએ તો તેને સખત મહેનત કરવી જોઈએ કેવી રીતે મિસ્ટર દાસ ઇઝ નોટ ટ્રીટિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે અથવા સારી રીતે અથવા સરખી રીતે યોગ્ય તેમને સરખી રીતે ભણાવવું જોઈએ આપણે કેવું છે તો અહીંયા હી પછી શુડ હે શુડ હવે ટીચિંગ માંથી મૂળ ક્રિયાપદ શું થશે આઈએનજી નીકળી જાય શું થાય ટીચ હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપર તેને બાળકોને સરખી રીતે અથવા સારી રીતે ભણાવવું જોઈએ તો આ રીતે બીજા વાક્ય આપેલા છે જેમ કે છઠ્ઠું વાક્ય જુઓ મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ ગુજરાતી કરીએ તો મોહન સરખી રીતે અભ્યાસ કરતો નથી સરખી રીતે અભ્યાસ કરતો નથી તો એ શું કરવું જોઈએ સરખી રીતે અભ્યાસ કરવો જોઈએ તો અહીંયા આપણે શું હશે એ વાક્યમાં હી મોહનનું સર્વનામ હી શુડ સ્ટડી વેલ તેને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ પછી સાતમું વાક્યનું જુઓ ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે તો તેઓએ લખવું ન જોઈએ બરોબર તો અહીંયા પણ શું દર્શાવવાનું શી શુડ નોટ રાઇટિંગ માંથી શું કરવાનું રાઇટ શી શુડ નોટ રાઇટ સોરી ધે શુડ નોટ રાઇટ ઓન ધ બ્લેક બોર્ડ કારણ કે ધે જે શું કામ કારણ કે બાળકો છે ધે શુડ નોટ રાઇટ ઓન ધ બ્લેક બોર્ડ એવી જ રીતે કેન અને કેન નોટ આપણે જોઈ કે કેન ક્યારે વપરાય અને કેન નોટ ક્યારે તે કાર્ય કરી શકે છે અથવા ક્ષમતા દર્શાવે છે અથવા તે કાર્ય કરી શકતો નથી એવું દર્શાવવું વગેરે કેન અને કેન નોટ વાપરીએ છીએ હવે અહીંયા વાક્યમાં ગુજરાતી કરતા જઈએ અને જોઈએ ત્યાં કેન આવશે ક્યાં કેન નોટ ઇટ ઇઝ રેની મતલબ વરસાદ પડી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે બીજા વાક્યમાં શું કહે છે બી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન કાઉન્સમાં શું આવ્યું છે પ્લે વરસાદ ચાલુ હોય તો આપણે બગીચામાં રમી શકીએ કે ન રમી શકીએ હા ન રમી શકીએ અહીંયા બી રિસ્પોન્સ કેન નોટ અને ક્રિયાપદનું મૂળ
આખું વાક્ય ગુજરાતી કરો જે થઈ જાય ઇટ ઇઝ રેનિંગ વરસાદ પડી રહ્યો છે આપણે બગીચામાં રમી શકીએ નહીં ધ ટ્રી ઇઝ બીજું વાક્ય ધ ટ્રી ઇઝ વેરી ટોલ પેલા જ કહી દીધું કે ઝાડવું છે એ પણ કેવું છે ખૂબ ઊંચું છે જીગર ખાલી જગ્યા ખાલી જગ્યા એક કૌંસમાં ક્રિયાપદ શું એમ પૂછે ક્લાઇમ ક્લાઇમ એટલે તમને ખ્યાલ છે ક્લાઇમ એટલે કે ચડવું ઝાડવું ખૂબ ઊંચું છે તો જીગર ઝાડવા પર ચડી શકશે કે નહીં ચડી શકે નહીં ચડી શકે કારણ કે ખૂબ ઊંચું છે તો અહીંયા આપણે શું વાપરવું પડશે કેન નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ક્લાઇમ વિચારી કરો એટલે તરત તમને પણ ખ્યાલ આવશે કે જવાબ મૂળ રૂપ છે જીગર કેન નોટ ક્લાઇમ કે જીગર તેની ઉપર ચડી શકતો નથી સંજય ઇઝ શોર્ટ પેલા જ કહી દીધું સંજય નીચો છે સંજય નીચો છે હી ખાલી જગ્યા ઓન ધ લાસ્ટ બેન્ચ છેલ્લી બેન્ચ જો નીચો વિદ્યાર્થી હોય તો છેલ્લી બેન્ચ બેસે તો દેખાય ને એના માટે શું પડે એને પહેલા આગળ અથવા આગળ બેસવું પડે તો અહીંયા શું આવશે હી ખાલી જગ્યા ઓન ધ લાસ્ટ બેન્ચ તો વાક્યમાં શું થશે કેમ નોટ મારી પાસે છત્રી છે આઈ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ માર્કેટ વિથ યુ એટલે તમારી સાથે તો છત્રી છે તો હું તમારી સાથે બજારમાં આવી શકીશ બરોબર જેમ કે વરસાદ ચાલુ હોય છત્રી હોય તો સાથે આવી શકીએ એવું વાક્ય દર્શાવી શકાય તો અહીંયા આઈ કેન અને ક્રિયાપદનું મૂળ કમ હવે આખું ગુજરાતી કરો તમને ખ્યાલ આવશે આઈ કેન કમ વિથ યુ ટુ ધ માર્કેટ હું તમારી સાથે બજારમાં આવી શકીશ કા મારી પાસે છત્રી છે કે નીતિન નોસ કિરણ આઈ નો નોટ સુ કે જાણે છે ઓળખે છે નીતિન નોસ કિરણ ઓળખે છે આવા જ વાક્યો બીજા તમારે આપેલા છે તો તમે સાથે પ્રેક્ટિસ કરતા જાઓ બીજા આપણે મેન અને કદાચ તેને સાંજે
ડોક્ટર પાસે લઈ જાય ટેક ક્રિયાપદ આપ્યું છે ટેક મતલબ લેવું અથવા લઈ જવું આ વ્યક્તિ છે આપણે સુરેશ શું કે તેના પિતા કદાચ તેને ડોક્ટર પાસે લઈ જાય તો અહીંયા સુમિત બીમાર છે તો મોટે ભાગે એવું જ બને કે શક્યતા કે બધું કહી શકીએ આપણે તો શક્યતા જો વધારે દર્શાવ બધું હોય એવું વાક્ય હોય તો આપણે અહીંયા સુરેશ મેં અને તે જો ભૂતકાળ સૂચક વાક્ય હોય પેલું હોય તો મોટે ભાગે અહીંયા મેં ભૂતકાળ માઇટ જ આવે અથવા અલ્પશક્યતા દર્શાવવાની હોય એવું હોય તો આપણે શું કહીએ છીએ માઇટ અનિતા સેઝ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે તારો રવિવારનો પ્રોગ્રામ કાર્યક્રમ શું છે અથવા આયોજન શું છે તો એ આયોજન થી નથી ભવિષ્યની વાત છે હું સેઝ આઈ ખાલી જગ્યા અ મૂવી વોચ એટલે જોવા છો મૂવી પિક્ચર તો હું કદાચ અમે બોલ્યા કે હું કદાચ પિક્ચર જોવા જાઉં તો અહીંયા શક્યતા દર્શાવે છે અને પોતે બોલે છે ભવિષ્યકાળ છે તે અનુસંધાને પણ આપણે શક્યતા બધું દર્શાવે છે બીજા નીકળતી વખતે તો ત્યારે આપણે મેં વોચ લેશું હર સેઝ આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક હર્ષેલની હોમવર્ક ડુ કરી ભૂલી ગયો ફોરગોટ ફોરગેટ ટુ ડુ કાર્ડ ટુ ડુ અહીંયા વાક્ય ભૂતકાળ નું આવ્યું છે અહીંયાથી આપણે પ્રોબ્લેમ આવે છે કે અહીંયા મેં નું ભૂતકાળ શું આવશે માઇન્ડ છે તમે જે જો મધર ટીચર ખાલી જગ્યા યુ અનિશ અનિશ મતલબ આપણે ખબર છે સજા કરવી સજા કરવી તો સજા કરશે તો મેનુ ભૂતકાળ ટેન્સ નો છે માઇન્ડ અને પનિશ પી યુ એન આઈ એસ એચ અથવા બીજા અર્થમાં પણ જોઈએ તો એવું જરૂર નથી કે હોમવર્ક ભૂલી ગયા તો સજા કરશે ન પણ કરે એટલે શક્યતા અહીંયા બે રીતે જોવા જાય તો ઓછી છે એટલે આપણે શું કહીએ માઇન્ડ યસ સેઝ ટુડે ઇઝ મનીષ બર્થડે યસ એમ કે છે આજે મનીષનો જન્મદિવસ છે શું કે છે યસ આજે મનીષનો જન્મદિવસ છે તો બીજા સેઝ હેન ધેન તો પછી હિઝ મધર એટલે એના મમ્મી કોના મમ્મીની વાત છે મનીષના મમ્મી ધેન હિઝ મધર ખાલી જગ્યા ફેવરિટ ધીસ ઇઝ ફેવરિટ એટલે કે પ્રિય અથવા મનગમતી ધીસ ઇઝ મતલબ વાનગી ક્રિયાપદ આપણે આપેલું છે કુક તો તેનો જન્મદિવસ છે તો મોટે ભાગે શક્યતા કઈ તો પ્રબળ કહી શકીએ કે તેનો જન્મદિવસ છે તો એને મનગમતી વાનગી બનાવે છે તો અહીંયા મે અને માઇમાં જે આપણે શું મૂકીએ મે અને કુક ગુજરાતી કરો તો તમને થોડો ખ્યાલ આવે કે અહીંયા મે આવે કે માઇ દરેક વાક્યમાં મે માઇ હોય કે મસ હોય આપણે ગુજરાતી કરીએ એટલે તરત ખ્યાલ આવે કે અહીંયા કેવો આન્સર આવી શકે પણ એક વાર યસ સેઝ ટુડે ઇઝ મનીષ બર્થડે યસ કહે છે આજે મનીષનો જન્મદિવસ છે મિતા સેઝ એન્ડ હિઝ મધર તો એના મમ્મી ખાલી જગ્યા ફેવરિટ ધીસ ઇઝ કુક તો એના મમ્મી એના મમ્મી તેની મનગમતી વાનગી બનાવશે શક્યતા શક્યતા કેવી કે શું બધું તેથી આપણે મે વાપરીએ એવી જ રીતે એના પછીના વાક્યમાં શું કહે છે મિસિસ વ્યાસ સેઝ ચિંતન હેઝ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ એમ કે છે ચિંતન વર્ગમાં પ્રથમ આવ્યો છે તો મિસિસ મોદી શું કહે છે યસ ખાલી જગ્યા ફોર તો અહીંયા કરતા એવા નથી પણ આપણે એમ કહીએ કે હી ચિંતન ના વર્ગ પણ હી ખાલી જગ્યા ફોર સ્કોલરશિપ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ તો પહેલો નંબર આવ્યો છે તો મોટે ભાગે શિષ્યવૃત્તિ માટે તે અપ્લાય કરી પણ શકે કૌંસમાં ક્રિયાપદ શું આવ્યું છે અપ્લાય તો અહીંયા આપણે જવાબમાં શું મૂકી મેં અપ્લાય તો તે શિષ્યવૃત્તિ માટે અપ્લાય કરશે જવાબમાં અહીંયા શું આવે મેં અપ્લાય એના પછી જુઓ જતીન સેઝ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ તો શાળાએ કેવી રીતે તરુણ કે આ એક જગ્યા બાય બસ કદાચ હું બસ માં જાઉં તો અહીંયા કદાચ દર્શાવે છે કે તા વાહ મળે જવાની છે તો અહીંયા આપણે જવાબમાં શું મૂકીશું મે ગો હું કદાચ બસ માં જાઉં એવી જ રીતે સીતાવાળું વાક્ય છે સીતા સેઝ લુક એટ ધ બ્યુટીફુલ ડિયર રામ અને સીતામાં જે રામાયણમાં વાત રામાયણમાં જે ઘટના હતી એના સંદર્ભમાં આ આપણે લાગે છે સીતા સેઝ લુક એટ ધેટ બ્યુટી રાક્ષસ પણ હોય શકે એટલે હરણ છે એવું નથી પણ શક્યતા
તો અહીંયા આપણે આપણે શું કહી શકીએ માઈટ બી અથવા ભૂતકાળ સૂચક વાક્ય છે એના સાથે પણ આપણે શું કહી શકીએ માઈટ બી. નવું વાક્ય ગીતા સેઝ ધ પેપર વોઝ વેરી ઈઝી. જો ધ્યાન જો પેપર વોઝ પહેલા જ કહી દીધું કે ખૂબ સરળ હતું હતું તો એ જાય છે. ધેન યુ કાલ જઈએ ગુડ માર્ક્સ સ્કોર. તો અહીંયા પેપર ખૂબ સરળ હતું પહેલા જ કહી દીધું છે તો સંભાવના રહે છે સારા માર્ક્સ મેળવવા. તો ત્યાં આપણે મે સ્કોર લખી શકીએ તો જવાબમાં શું અહીંયા મે સ્કોર. વિદ્યાર્થી મિત્રો આવી છે તે ખાલી જગ્યાનું ગુજરાતી એટલે કે વાક્યનું ગુજરાતી કરતા જશો તો તમને ખ્યાલ આવશે કે કયો ત્યાં આન્સર આપણે મૂકવું મે અથવા માય. જો બધું શક્ય તો દર્શાવતી હોય આપણે વાક્ય ઉપર એવું લાગે તો આપણે મે મૂકવાનું અથવા ભૂતકાળ સૂચક વાક્ય છે અથવા અલ્પ શક્યતા લાગતી હોય તો આપણે અહીંયા માય મૂકવાનું. એવી જ રીતે મસ્ટ અને મસ્ટ નોટ. મસ્ટ શું દર્શાવે છે અનિવાર્ય ફરજ અથવા ફરજિયાત પણ દર્શાવે કે આપણે કરવું જ જોઈએ આપણે એવું દર્શાવવું હોય ત્યારે આપણે શું મૂકીએ છીએ મસ્ટ. ગુજરાતી કરતા જઈએ અને સમાચાર જે મનન હેઝ પ્રોમિસ પ્રોમિસ અંદર વચન ટુ વર્ક હાર્ડ. મનને સખત મહેનત કરવાનું વચન આપ્યું છે અથવા આપેલું છે. હી કાલે જગ્યા હિઝ પ્રોમિસ એનું વચન બ્રેક બ્રેક એટલે તોડો તો એને સખત મહેનત કરવાનું વચન આપ્યું હતું તો એને વચન પાડવું જોઈએ કે ન પાડવું જોઈએ પાડવું જોઈએ. તો અહીંયા જવાબમાં મસ્ટ નોટ બ્રેક ગુજરાતી કરો છો મનન હેઝ પ્રોમિસ્ડ ટુ વર્ક હાર્ડ. મનને સખત મહેનત કરવાનું વચન આપેલું હતું તો તેને હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ તો તેને તેનું વચન તોડવું જોઈએ નહીં એટલે કે નિભાવવું જોઈએ. તો અહીંયા આપણે શું કરવું જોઈએ મસ્ટ નોટ બ્રેક લખીએ. જો મસ્ટ બ્રેક લખીએ તેનો અર્થ શું થાય કે તેને વચન તોડવું જોઈએ. શું તોડવું જોઈએ ના. એ જ રીતે વી ખાલી જગ્યા બિટ્સ ઓફ પેપર તો બિટ્સ ઓફ પેપર પર શું થાય કે કાગળના ટુકડા કાગળના ઓન ધ ફ્લોર ઓકે જમીન પર થ્રો એટલે શું થાય ફેંક. તો જમીન ઉપર કાગળના ટુકડા ફેંકવા જોઈએ કે ન ફેંકવા જોઈએ સીધી વસ્તુ ન ફેંકવા જોઈએ. તો અહીં આપણે શું જોવું પડે મસ્ટ નોટ ને તો ગુજરાતી કરાવે તો ખ્યાલ આવે. હવે અહીંયા શું બોલીએ મસ્ટ થ્રો કરીએ તો એનો અર્થ શું થાય કે આપણે જમીન ઉપર કાગળના ટુકડા વેરવા જોઈએ તો ફેંકવા જોઈએ ફેંકવા જોઈએ ના તો તો મમ્મી સામે લીધી બરોબર ને આમ કરું છું. અહીંયા આપણે થાય વી મસ્ટ નોટ થ્રો બિટ્સ ઓન ધ પેપર ઓન ધ ફ્લોર કે આપણે જમીન ઉપર કાગળના ટુકડા ઉપર ફેંકવા જોઈએ નહીં. ત્રીજી જે ત્રીજું વાક્ય ધ યંગ ખાલી જગ્યા ધેર એલ્ડર્સ એલ્ડર્સ એટલે કે વડીલો ધેર એલ્ડર્સ એટલે તેઓના વડીલો. તો હવે ક્રિયાપદમાં શું આપણે છે રિસ્પેક્ટ રિસ્પેક્ટ એટલે કે માન આદર વડીલોને આપણે માન આપવું જ જોઈએ ને હા. તો અહીંયા સહાયક ક્રિયાપદ શું છે મસ્ટ અને પાછળ આવે શું કહીશું રિસ્પેક્ટ. ગુજરાત કરીએ તો કે યુવાન તેમના વડીલોને માન આપવું જોઈએ. ટ્રાફિક લાઇટ ઇઝ રેડ તો આપણે ખબર છે ટ્રાફિકના નિયમો બધાને ખબર છે. જો લાલ લાઇટ હોય આપણે શું કરીએ છીએ થોભી છે ટ્રાફિક લાઇટ ઇઝ રેડ યુ ખાલી જગ્યા યોર કાર સ્ટોપ. તમારે તમારી કાર સ્ટોપ કરવી જ જોઈએ ને કે ન કરવી જોઈએ હા કરવી જોઈએ. તો અહીંયા શું આવશે મસ્ટ યુ મસ્ટ સ્ટોપ યોર કાર. હવે ગુજરાતી કરો છો યુ મસ્ટ સ્ટોપ યોર કાર તમારે તમારી કાર ત્યાં ઊભી રાખવી જ જોઈએ. તો ફરજિયાત પણ દર્શાવે છે અહીંયા મસ્ટ જ આવે. મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ ગુજરાતી કરીએ તો શ્રીમાન પટેલ એ મજા નથી તો ઈ ખાલી જગ્યા ટુ અ ડોક્ટર શું શું લે કે જલ્દી થી અથવા ઝડપથી. તો અહીંયા ગુજરાતી કરતી વખતે સુરેન્દ્ર મસ્ટ ગો લાગુ કરો છો કે શ્રીમાન પટેલને મજા નથી તેથી તેને ડોક્ટર પાસે ઝડપથી જવું જ જોઈએ.
તો અહીંયા શું લખવું પડે આપણે મૂળ સહાયકારક ક્રિયાપદની સાથે ક્રિયાપદનો મૂળ દરેક વાક્યની અંદર આપણે ખ્યાલ છે કરતા પછી બીજા નંબરે વાક્ય અનુસાર સહાયકારક ક્રિયાપદ અને એની સાથે હંમેશા ક્રિયાપદનો મૂળ રૂપ આવે અને પછી બાકીના શબ્દો વિધેય મિત્રો આવા જ વાક્યો નીચે બીજા છે જે તમે પ્રેક્ટિસ કરો પાછળના બીજા વાક્ય જોઈ રહ્યા છો કે તમે મતલબ
કેમ તરીકે ગુજરાતી કરો છો? યસ, કવિતા કેમ સ્ટીક સંસ્કૃત, કવિતા સંસ્કૃત બોલી શકે છે. આજ અમે જે ક્યાં ટેલ ધ ટ્રુથ, ટેલ ધ ટ્રુથ મતલબ સત્ય બોલવું જોઈએ, બરાબર? ઓર એટલે કે નહીં કરો, ની લે ઇન પનિશમેન્ટ, નહીં તો તેને સજા થશે. તો કૌંસમાં આપણે પૂછ્યું કેમ, બીજો એક પૂછે મસ્ટ, તો બે આપણે જો બે ઓપ્શન આપણે આપેલા છે, તો અહીંયા આપણે મસ્ટ મૂકીને ગુજરાતી કરો લખેલ આવશે. રાજે સાચું બોલવું જોઈએ, નહીં તો તેને સજા થશે. એવી રીતે જે મિત્રો 11મી જગ્યામાં જુઓ, નો રીટા કાલ જગ્યા ડ્રાઈવ અવકાર નકાર વાક્ય છે. ઓપ્શન માં બે એક વચ્ચે કેન અને કેન નોટ, જોમાં શું આવશે? કેન નોટ. ખાલી જગ્યા આઈ હેલ્પ યુ, પિયુસ ફોર પિયુસ ને પૂછે છે તમને હું તને મદદ કરી શકું, તો અહીંયા જવાબમાં આપણે શું મૂકશું? મેં આઈ હેલ્પ યુ પિયુસ. ધીરે મિત્રો હવે બાકી ખાલી જગ્યા તમે પુરવાની પ્રેક્ટિસ કરજો, ઘરે કરીને વિડીયો બનાવીશું.